जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल लापर तरफ थी आप सर्वे मित्रों नु हार्दिक स्वागत करू छू। आज आपने धोरण 6 ની અંદર संस्कृत विषय में एकम छे 5 मम विद्यालय ए विषय अपने आज अभ्यास करीशू। तो मम एटले के मारी, विद्यालय एटले के शाळा, तो मारी शाळा एनु गुजराती थाय। હવે આપણે જોવાનું છે કે તમે પણ સ્કૂલમાં ભણતા હશો અને તમારી પણ શાળા હશે, તો તમે તમારી શાળામાં કેવી કેવી પ્રવૃત્તિઓ કરો છો એના જ વિશે તમારા જેવા અહીંયા બાળકો છે, બે બાળકો છે, એમાં એક છે રાજીવ અને એક છે અનિલ। તો રાજીવની શાળા છે અને એ અનિલને પોતાની શાળાનો પરિચય આપે છે કે મારી શાળાની અંદર શું શું છે અને કેવી રીતે કાર્ય થાય છે એના વિશે તે પરિચય આપે છે। તો એ કેવી રીતે પરિચય આપે છે તે આપણે આ પાઠની અંદર જોઈશું। રાજીવ હવાચ, એટલે કે રાજીવ નામનો એક છોકરો છે, એ કહે છે પશ્ય અનિલ, પશ્ય એટલે કે જો, પશ્ય એટલે કે જો। તો એના મિત્રને કહે છે, એનો મિત્ર અનિલ છે, એને કહે છે કે પશ્ય અનિલ એટલે કે જો અનિલ, એષઃ મમ વિદ્યાલયઃ, એષઃ એટલે કે આ, તો એ શું કહે છે કે એષઃ મમ વિદ્યાલય, તો એષઃ એટલે કે આ, મમ એટલે કે મારી, વિદ્યાલયઃ એટલે કે શાળા, આ મારી શાળા છે। મમ વિદ્યાલય સુંદર અસ્તિ, અસ્તિ એટલે કે છે, તો એ કહે છે કે મમ વિદ્યાલય, મમ એટલે કે મારી, વિદ્યાલય એટલે કે વિદ્યાલય શાળા, સુંદર અસ્તિ એટલે કે સુંદર છે। અનિલ વાચ સત્યમ, તો અનિલ કહે છે કે સાચું, વિદ્યાલય વિશાલ અપિ અસ્તિ, વિદ્યાલય એટલે કે શાળા, વિશાલ એટલે કે મોટી, અપિ અસ્તિ, અપિ એટલે કે પણ, અસ્તિ એટલે છે। તો અનિલ શું કહે છે કે સાચું, તમારી શાળા છે એ ખૂબ મોટી પણ છે। રાજીવ અહવાચ, એટલે કે રાજીવ કહે છે અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ, અહમ એટલે કે હું, પ્રતિદિનમ એટલે કે દરરોજ, પ્રતિદિનમ એટલે કે દરરોજ, આગચ્છામી એટલે કે આવું છું, આગચ્છામી એટલે કે આવું છું। તો શું કહે છે રાજી, શું કહે છે કે અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામી, અહમ એટલે કે હું, પ્રતિદિનમ એટલે કે દરરોજ, વિદ્યાલયમ એટલે કે શાળામાં, આગચ્છામી એટલે કે આવું છું, હું દરરોજ શાળામાં આવું છું। અનિલ વાચ, અનિલ કહે છે કે વિદ્યાલયસ્ય આરંભ કદા ભવતિ, તો અનિલ એને પ્રશ્ન કરે છે કે તમારી શાળાનો આરંભ એટલે કે શરૂઆત કદા ભવતિ એટલે કે ક્યારે થાય છે। તો રાજીવ વાચ, એટલે કે રાજીવ કહે છે મમ વિદ્યાલયસ્ય આરંભ એકાદશ વાદને ભવતિ, એકાદશ વાદને, એકાદશ વાદને એટલે કે 11 વાગે, તો રાજીવ કહે છે કે મમ એટલે કે મારી, વિદ્યાલયસ્ય એટલે કે શાળાનો આરંભ એટલે કે પ્રારંભ એકાદશ વાદને એટલે કે 11 વાગે ભવતી એટલે કે થાય છે, મારી શાળાનો પ્રારંભ 11 વાગે થાય છે। આરંભે અહમ પ્રાર્થના ખંડમ ગચ્છામિ, આરંભે એટલે કે શરૂઆતે, અહમ એટલે કે હું, પ્રાર્થના ખંડમ એટલે કે પ્રાર્થના ખંડમાં, ગચ્છામિ એટલે કે જાઉં છું। તો રાજીવ કહે છે કે આરંભે એટલે કે જ્યારે એની શરૂઆત થાય છે શાળાની,
त्यारे अहम प्रार्थना खंडम गच्छामि, એટલે કે હું પ્રાર્થના ખંડમાં જાઉં છું. તત્ર અહમ પ્રાર્થનામ કરોમી, તત્ર એટલે કે ત્યાં, અહમ એટલે કે હું, પ્રાર્થના એટલે કે પ્રાર્થના, કરોમી એટલે કે કરું છું, કરોમી એટલે કે કરું છું. તો પછી કહે છે કે અનિલ વાચઃ, પછી અનિલ કહે છે કે ભવતઃ વર્ગખંડઃ કુત્ર અસ્તિ, એ ભવતઃ એટલે કે તમારો વર્ગખંડ એટલે કે વર્ગરૂમ જે ક્લાસરૂમ છે તે કુત્ર અસ્તિ, ક્યાં છે. તો રાજીવઃ વાચઃ કે મમ વર્ગખંડ પ્રાર્થનાખંડસ્ય સમીપે એવ અસ્તિ. રાજીવ કહે છે કે મમ વર્ગખંડ, મમ એટલે કે મારો વર્ગખંડ પ્રાર્થના ખંડસ્ય સમીપે, એટલે કે જે પ્રાર્થના કરવાનો રૂમ છે તેની સમીપે એટલે કે નજીક, એવ અસ્તિ એટલે જ છે. તો શું કહે છે કે મારો વર્ગખંડ છે એ પ્રાર્થના રૂમ છે એની નજીકમાં જ છે. અનિલઃ વાચઃ ભવતઃ વર્ગ શિક્ષકઃ કઃ અસ્તિ. અનિલ એને પ્રશ્ન પૂછે છે, ભવતઃ એટલે કે તમારા વર્ગ શિક્ષક એટલે કે વર્ગ શિક્ષક કહ અસ્તિ એટલે કે કોણ છે, તમારા વર્ગ શિક્ષક કોણ છે. તો રાજીવઃ વાચઃ એટલે કે રાજીવ એને જવાબ આપે છે, કહે છે હર્ષા મહોદયા મમ વર્ગ શિક્ષિકા અસ્તિ. એમના વર્ગ શિક્ષિકા બેન છે અને એમનું નામ શું છે, હર્ષા મહોદયા એટલે કે હર્ષાબેન છે. સા સંસ્કૃતમ પાઠયતી, પાઠયતી એટલે કે ભણાવે છે. તો સા એટલે કે તે સંસ્કૃતમ પાઠયતી એટલે કે સંસ્કૃત વિષય છે એ ભણાવે છે. તેમના વર્ગ શિક્ષિકા હર્ષા બહેન છે અને તે સંસ્કૃત વિષય ભણાવે છે. અનિલઃ વાચઃ એટલે કે અનિલ કહે છે ભવતઃ વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ વા. ભવતઃ એટલે કે તમારા વિદ્યાલય એટલે કે શાળામાં, તમારી શાળામાં પુસ્તકાલય અસ્તિ વા, પુસ્તકાલય પણ છે. તો રાજીવઃ વાચઃ આમ, આમ એટલે કે હા. તો રાજીવ કહે છે કે હા અહમ પુસ્તકાલયે પુસ્તકમ પઠામી. અહમ એટલે કે હું, પુસ્તકાલય એટલે કે પુસ્તકાલયમાં પુસ્તકમ એટલે કે પુસ્તક, પઠામી એટલે કે વાંચું છું. રાજીવ કહે છે કે હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું. મમ વિદ્યાલયે વિશાલમ ક્રીડાંગણમ અપી અસ્તિ એટલે કે મારી શાળામાં, મમ વિદ્યાલયે એટલે કે મારી શાળામાં વિશાલ એટલે કે મોટું ક્રીડાંગણમ એટલે કે રમતનું મેદાન અપી અસ્તિ પણ છે. ક્રીડાંગણ, ક્રીડાંગણ એટલે કે રમતનું મેદાન. ખેલામી એટલે કે રમું છું. તો અહીંયા શું કીધું છે એને કે મારી શાળામાં ખૂબ જ મોટું રમતનું મેદાન પણ છે. વિરામ સમયે અહમ તત્ર ખેલામી, વિરામ સમયે એટલે કે રિસેસનો સમય હોય ત્યારે અહમ એટલે કે હું તત્ર એટલે કે ત્યાં ખેલામી એટલે કે રમું છું. જ્યારે રિસેસનો સમય હોય છે ત્યારે હું ત્યાં રમું છું. અનિલઃ વાચઃ એટલે કે અનિલ કહે છે અહો ભવતઃ વિદ્યાલયે રમણીયમ ઉદ્યાનમ અપી અસ્તિ એટલે કે અનિલ કહે છે અહો એટલે કે અરે, ભવતઃ વિદ્યાલય એટલે કે તમારી શાળામાં રમણીય એટલે કે ખૂબ જ સુંદર ઉદ્યાનમ અપી અસ્તિ એટલે કે બગીચો પણ છે. ઉદ્યાનમ એટલે કે બગીચો, ઉદ્યાનમ એટલે કે બગીચો. તો શું કહે છે અનિલ, કહે છે કે તમારી શાળામાં ખૂબ જ સુંદર બગીચો પણ છે. તો રાજીવઃ વાચઃ એટલે કે રાજીવ કહે છે ન કેવલમ ઉદ્યાનમ, ન કેવલમ એટલે કે કેવળ, ઉદ્યાનમ એટલે બગીચો નથી, ઉદ્યાને ઔષધ બાગ અપી
अस्ति उद्याने एटले के बगीचामां औषध बाग एटले के औषधिओ वावेली होय तेवो बाग एवो बगीचो अपि अस्ति पण छे एटले के नानुं एवुं औषधालय छे त्यां जुदा जुदा प्रकारनी औषधिओ वावेली छे तो उद्याने एटले के बगीचानी अंदर औषध बाग पण छे। अनिलः वाचः एटले के अनिल कहे छे भवतः रोपित वृक्षः अपि अस्ति वा भवतः एटले के तमे रोपित एटले के रोप्यु छे त्यां वाव्यु छे कोई पण वृक्ष तमे पण त्यां कोई पण वृक्ष वावेलू छे। तो राजीव वाचः एटले के राजीव कहे छे आम एटले के हाँ पश्य एषः वृक्ष मया रोपित रोपित एटले के वावू रोपू के रोपवू अथवा तो वाववू। तो शू कहे छे राजीव के पश्य एटले के जो एषः एटले के आ वृक्ष एटले के वृक्ष मया रोपती एटले के मैं रोपेलू अस्ति एटले छे राजीव कहे छे के तू आ जो आ वृक्ष छे ए मैं रोपेलू छे एटले के मैं वावेलू छे। अनिलः वाचः एटले के अनिल कहे छे उत्तम एटले के खूब ज उत्तम तरही भवान गृहम कदा गच्छति तरही एटले के तो भवान एटले के तमे गृहम एटले के घरे कदा एटले के क्यारे गच्छति एटले के जाओ छो तो तमे तमारा घरे क्यारे जाओ छो। तो राजीव वाच अहम सायं पंचवादने गृह गच्छामि सायं एटले के सांजे पंचवादने એટલે કે પાંચ વાગે તો રાજીવ કહે છે કે અહમ સાયં પંચ વાદને ગૃહમ ગચ્છામિ અહમ એટલે કે હું સાયં એટલે કે સાંજના પંચ વાદને એટલે કે પાંચ વાગે ગૃહમ એટલે કે ઘરે ગચ્છામિ એટલે કે જાઉં છું। રાજીવ કહે છે કે હું સાંજના પાંચ વાગે ઘરે જાઉં છું। અનિલહ વાચ એટલે કે અનિલ કહે છે भवतः विद्यालयः ननु सुंदरः अस्ति तो अनिल शू कहे छे कि भवतः के तमारी विद्यालय एटले के शाळा ननु सुंदर एटले के खूब ज सुंदर अस्ति एटले के छे। अनिल कहे छे कि तमारी शाळा छे ए खूब ज सुंदर छे। तो विद्यार्थी मित्रों तमे आ पाठने समझ्या हशो अने तमे पण आवी रीते तमारा मित्र साथे कोई पण आपणी शाळानी वात छे ए संस्कृतमां करवा माटे प्रयत्न करशो। आपणे आ एकमने अहींया पूर्ण करीए छीए। अस्तु जय स्वामीनारायण।